તેમજ સરપંચ યુવરાજસિંહ રાઠોડ તથા કુલ નવ સભ્યોની હાજરીમાં પ્રથમ તો ડેપ્યુટી સરપંચ માટે બે ફોર્મ ભરવામાં આવ્યા હતા અશોકભાઈ બળદેવભાઈ ઠાકોર અને ગીતાબેન પ્રદ્યુમનસિંહ રાઠોડ ડેપ્યુટી સરપંચમાં ઉમેદવારી નોંધાવી હતી તેમાં અશોકભાઈને સાત વોટ મળ્યા અને ગીતાબેનને એક વોટ મળતા અશોકભાઈ ઠાકોર ડેપ્યુટી સરપંચ તરીકે જંગી બહુમતીથી ચૂંટાઈ આવે છે તેથી સવાર ત્યારે વાસના રાઠોડ ગ્રામ પંચાયત કચેરી ખાતે બહાર લોકોના ટોળે ટોળા ઉપસ્થિત થયેલા જોવા મળી રહે છે અને ગ્રામ પંચાયત કચેરીનો અંદર કડક બંદોબસ્ત સાથે આ ચૂંટણી યોજાઈ હતી અને સમગ્ર ગ્રામજનો તેમજ ફૂલહાર પહેરાવીના વધામણા કર્યા હતા ખૂબ જ શાંતિમય માહોલમાં ચૂંટણી પૂર્ણ થવા પામી હતી અગરસિંહ ચૌહાણ જેડેશ ટીવી દેગામ